સૌથી ઊંચી અને સૌથી નીચી વસ્તુને ઓળખવી। બાળકો અગાઉના વિડિયોમાં આપણે બે વસ્તુમાંથી ઊંચી વસ્તુ અને નીચી વસ્તુને ઓળખતા શીખ્યા। આ વિડિયોમાં આપણે ત્રણ વસ્તુમાંથી સૌથી ઊંચી અને સૌથી નીચી વસ્તુ ઓળખીશું। આજે પિંકી અને છોટુ શાળાએથી એક સાથે પાછા આવી રહ્યા છે। છોટુ જુઓ તો કેટલા ઊંચા ઊંચા મકાન છે। હા પિંકી, જો આ પીળું મકાન તો કેટલું ઊંચું છે। હા છોટુ, જુઓ આ વાદળી તો તેનાથી પણ ઊંચું છે। હા પિંકી, આ વાદળી મકાન તો પીળા મકાન કરતા પણ ઊંચું છે। અરે છોટુ, આ તો જો આ કાચનું બનેલ મકાન તો આ બંનેથી ઊંચું છે। હા પિંકી, તે કાચનું મકાન તો આ બધા મકાનોમાંથી સૌથી ઊંચું છે। તો આ ત્રણે મકાનોમાં આ પીળું મકાન સૌથી નીચું છે। તો જોયું તમે બાળકો, તે ત્રણે મકાનોમાં પીળું મકાન સૌથી નીચું અને કાચનું મકાન સૌથી ઊંચું છે। પિંકી અને છોટુ થોડા આગળ જઈને સોનુના ઘરેથી પસાર થાય છે। સોનુ તેમને પોતાના ઘરના આંગણામાં બ્લોકથી રમતો દેખાય છે। સોનુ બ્લોકથી ઘર બનાવે છે। ચાલો છોટુ, સોનુ જોડે જઈએ। પિંકી અને છોટુ સોનુ જોડે જતા રહ્યા। ત્રણે મિત્રો બ્લોક વડે અલગ અલગ ઘર બનાવવા લાગે છે। સોનુ, પિંકી અને છોટુના બ્લોક વડે બનેલા ઘર તૈયાર છે। બાળકો, તમે જણાવી શકો કે કોનું બ્લોકનું ઘર સૌથી ઊંચું છે? તમે સાચું કહ્યું બાળકો, પિંકીનું બ્લોક વડે બનાવેલ ઘર આ ત્રણેયમાં સૌથી ઊંચું છે। બાળકો, શું તમે જણાવી શકો કે કોનું બ્લોકથી બનાવેલ ઘર સૌથી નીચું છે? હા, છોટુનું બ્લોકથી બનાવેલ ઘર આ ત્રણે ઘરોમાં સૌથી નીચું છે। તમારો પણ આ જ જવાબ હતો ને બાળકો? આનો અર્થ છે ત્રણે ઘરોમાંથી પિંકીનું ઘર સૌથી ઊંચું છે અને છોટુનું ઘર સૌથી નીચું છે। તો બાળકો, આ વિડિયોમાં આપણે ત્રણ વસ્તુમાંથી સૌથી ઊંચી અને સૌથી નીચી વસ્તુને ઓળખી। આગળના વિડિયોમાં આપણે ઊંચી વસ્તુ અને નીચી વસ્તુને ઓળખવાના ઉદાહરણ જોઈશું। ત્યાર સુધી આવજો બાળકો।